जय हिंद विद्यार्थी मित्रों, एरा इंग्लिश इंस्टीट्यूट में फरीथी एक वक्त गणित भणवा माटे पायारूप गणित भणवा माटे आप सर्व बधा एकठा थया छी। वीडियो गमे तो लाइक अने शेर करजो। खास आ वीडियो नो हेतु एक ज छे के आ गणितना जे 25-30 कॉन्सेप्टो थाय जेने एक वक्त जोवाथी जीपीएससी ने यूपीएससी नी परीक्षा आपनार विद्यार्थी नो पण गणित में कांईक नानकडी कचास होय तो योग्य थई जाय। घणा बधा समय थी भाषा भणता होय तो एमने गणित थोड़ोक विषय काचो होय, वर्तमान बधी जग्याए जोवा मळे छे तो पाको थई जाय। 1 થી 8 ના ગુજરાતના બાળકોનો ગુજરાતી માધ્યમના જે બાળકો છે એમનો ગણિતના કોન્સેપ્ટ એકદમ પાકા થાય। તો ચલો શરૂ કરીએ। આજે મારે તમને જે ટોપિક ભણાવવાનો છે એ અવયવ નથી, ખાસ ધ્યાન રાખજો। અવયવ ભણાવતી વખતે મેં એક શબ્દ લખ્યો તો એ આ શબ્દ છે અવયવી વિશે માહિતી આપું છું। આજે હું તમને અવયવી વિશે માહિતી આપું છું। તો શું છે? આપેલી સંખ્યા વડે જે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય। હવે આપેલી સંખ્યા ક્યાં ધ્યાન રાખજો, આપેલી સંખ્યા એટલે શું? માનો કે આપણે આપેલી સંખ્યા 5 લઈ લઈએ છીએ, તો આ 5। હવે 5 વડે જે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય। હવે તમે 10 લ્યો જોઈએ તો 10 ને 5 એ ભાગો જોઈએ। ચલો ભાગીએ, મેં 5 એ ભાગ્યા, 5 2 10 ડન, શેષ રહેતી નથી। તો 10 એ 5 નો અવયવી થયો। હવે એવી જ રીતે માનો કે હું 15 લઉં તો 15 ભાગ્યા 5 કરો, 15 ભાગ્યા 5, 5 તરી 15, તો ફરીથી વધ્યો 0, તો 15 એ પણ ફરીથી 5 નો શું થયો? અવયવી થયો। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું થયું, હા સાહેબ આ તો એક પ્રકારના ઘડિયા થઈ ગયા। એકદમ તમે બધા જ સાચા, બધા જ સાચા। અવયવી એટલે ઘડિયા। આપણે જો સાદી ભાષામાં સમજવું હોય તો ઘડિયા કે ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને અવયવી કહેવાય। એટલે અહીંયા આપણે એવું દાખલા તરીકે એક ઉદાહરણ તરીકે લઈએ કે ચલો 4 જે છે 4 ના પ્રથમ 5 અવયવી લખો જોઈએ, કે આ તો ઘણા બધા હોય, પ્રથમ 5 અવયવી લખો, તો તરત મજાનો જવાબ 4, 8, 12, 16 અને 20। 4 × 4 = 8, 4 × 3 = 12, 4 × 4 = 24, 4 × 5 = 20। ઘડિયો થઈ ગયો આ એક પ્રકારનો, અનંત સુધીનો ઘડિયો। હવે આમાં શું સમજાવવાનું છે તો નીચેના મુદ્દાઓને આપણે જોઈ લઈએ એટલે આપણો અવયવી નામનો ગણિતનો એક નાનકડો ટોપિક પૂરો થાય। એવી એવી સાદી ભાષામાં કહી શકાય તો સંખ્યા, એવી એવી સંખ્યા સાદી ભાષામાં ઘડિયો, એટલે હવે બીજું કાંઈ કહેતો નથી। દરેક સંખ્યા પોતે એક પોતાનો અવયવી છે, એક આ ધ્યાન રાખજો। દરેક સંખ્યા એ પોતે પોતાનો એક અવયવી છે, એટલે એ કામ ક્લિયર થઈ ગયું। દરેક સંખ્યા એકનો અવયવી છે। હવે એક, હવે આ એક છે, આમ જેમ 4 છે એની જગ્યાએ 1 હોય, હવે આ એક જે છે એ તમામ સંખ્યાનો અવયવી છે। ફરીથી એક વખત ખાસ ધ્યાન રાખજો, ફરીથી એક વખત આ શું કહેવા માંગીએ છીએ, એકનો અવયવી કોણ? 4, એકનો અવયવી 5, એકનો અવયવી 10, તમામ સંખ્યા કોનો અવયવી છે? એકનો અવયવી છે। હજી તમે સમજો હું શું સમજાવું છું, આ નાનકડો ટોપિક છે પણ કદાચ પરીક્ષામાં પૂછાય પાછો ન આવડે, આ કે એકનો ઘડિયો શું? 1 1 1 1 2 2 1 3 3 1 1 1 1 2 2 1 3 3 1 4 4, હવે આ ઘડિયો બોલતા જાઓ છો, 1 11 11 1 12 12 1 13 13 થાય ને, 1 13 13 1 21 21। એટલા માટે કહેવામાં આવે છે કે એકના અવયવી એ તમામ સંખ્યાઓ છે। યાદ રાખજો હું જે બોલું, એકના અવયવી એ તમામ સંખ્યાઓ છે, બધી જ સંખ્યા એકના અવયવી છે। આશા રાખું પૂરું સમજાઈ ગયું છે ત્રણ ટોપિક। દરેક સંખ્યાના અવયવીની સંખ્યા અસંખ્ય છે, ક્યાંથી ખબર પડે? આ એમનેમ ચાલુ જ રહીએ, 4 5 4 10 4 11 4 12 4 13 અસંખ્ય સુધી ચાલુ રહી, નિશ્ચિત ના હોય, અસંખ્ય સંખ્યા છે। કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો એવી સંખ્યા પોતે જ છે અવયવી। દાખલા તરીકે 4 છે તો 4 નો અવયવીમાં સૌથી નાનામાં નાનો પોતે 4, પોતે જ 4, અવયવી પોતે જ 4, સૌથી નાનામાં નાનો બસ। અને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી ના મળે, ના મળે અને ના મળે। તો આમ 3 થી 4 મિનિટમાં અવયવ કરતા અલગ પડતું એક નાનકડો ટોપિક અવયવી,
કાંઈ પણ પરીક્ષામાં એમસીક્યુ સ્વરૂપે નાના સ્વરૂપે પૂછાય તો તરત આપણને ખબર પડે, તમને સમજાય એવી પરિભાષામાં સમજાવ્યું છે। જો એક વખત થોડીક ઝડપથી ખબર પડી હોય તો બીજી વખત વિડિયોને જોઈ લ્યો આરામથી ખબર પડી જશે। તો આ છે અવયવી, આશા રાખું સંપૂર્ણ સમજણ પડી હશે। જો વિડિયો ગમે તો લાઈક અને શેર કરજો। જય હિન્દ।